આગળ વધીએ સુરતથી મહત્વપૂર્ણ સમાચાર. સુરતના પલસાણામાં ફાયરિંગ વિથ લૂંટનો બનાવ સામે આવ્યો છે. ઘટના પલસાણાના કરણ પેટ્રોલ પંપ ઉપર બની કે જ્યાં ત્રણ શખ્સો સવારમાં ધુમ્મસની આડમાં ફાયરિંગ કરી રહ્યા હતા અને રૂપિયા 55,000ની લૂંટ ચલાવીને ત્યાંથી ફરાર થઈ ગયા. મળતી વિગતો અનુસાર લૂંટારુઓ પાણી પીવાના બહાને પેટ્રોલ પંપ ઉપર આવ્યા અને કર્મચારીઓને વાતમાં રાખ્યા, ત્યારબાદ ફાયરિંગ કરીને લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા. પોલીસે બનાવની જાણ થતાં જ સમગ્ર વિસ્તારની નાકાબંધી કરીને લૂંટારુઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અહીં ફાયરિંગ કરીને તેઓ લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. મહત્વની વાત છે કે પલસાણાના કરણ પેટ્રોલ પંપ ઉપર વહેલી સવારે ધુમ્મસની આડમાં આ સમગ્ર ઘટના બની હતી. ત્રણ શખ્સો રૂપિયા 55,000ની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા બળદેવ સુથાર પાસેથી. બળદેવ, આ સમગ્ર મામલે શું વિગતો? ચિત્ર, જે રીતના સામે દિવાળી આજે લૂંટની ઘટના જે સામે આવી છે, કહી શકાય છે સુરતના જે પલસાણા ગામ છે ત્યાં એક કરણ પેટ્રોલ પંપ છે. તો વહેલી સવારે જે ધુમ્મસ હતું ત્યારે એક બાઇક ઉપર ત્રણ જણા રેકી કરી ગયા હતા. બાદમાં ત્રણ ઇસમો અચાનક જ પાણી પીવાના જે પેટ્રોલ પંપની અંદર પાણી પીવાના બહારની અંદર આવ્યા હતા અને જે વચ્ચે એક રાઉન્ડ ફાયરિંગ કરી અને જે 55,000 રૂપિયાની રોકડ લૂંટ કરી અને ભાગી ચૂક્યા હતા. આજે લૂંટારો છે તેમને એવું હતું કે આજે પેટ્રોલ પંપમાં આજે દિવાળીનો સમય છે એટલે મોટા પ્રમાણમાં રકમ હશે, તેના કારણે તે લોકો લૂંટ ચલાવી હતી. પણ 55,000ની જે લૂંટ કરી અને સદનસીબે જે વોચમેન ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે વોચમેન બચી ગયો હતો અને હાલમાં તો આ બાબતે પોલીસને જાણતા હતા. ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને આ બાબતે તપાસ હાથ ધરી છે. અને ખાસ કરીને જે હાઈવેના જે પેટ્રોલ પંપો છે હાઈવે ઉપર પેટ્રોલિંગ પણ પોલીસે વધારી દીધું છે, કારણ કે આજે લૂંટનો બનાવ બન્યો છે અને બીજ સામે દિવાળી છે. બિલકુલ, આભાર બળદેવ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો ધુમ્મસની આડમાં અહીં તેઓ ફાયરિંગ કરીને લૂંટ કરીને ફરાર થઈ ગયા, ત્યારે પોલીસે સમગ્ર મામલે સીસીટીવીના આધારે તપાસ તેજ કરી છે.